નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજનો ટોપિક છે મિત્રો કે ઉનાળાની અંદર હું તમને આ ત્રણ ઔષધિ બતાવું જેનું આયુર્વેદના ઋષિઓએ અદ્ભુત વર્ણન કર્યું છે. ત્રણમાંથી ગમે તે એક ઔષધિનું જો આપણે નિયમિત પાન કરીશું તો જે લોકોને ઉનાળાની અંદર ગરમીના કારણે ચામડીના રોગ થાય છે કે ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય છે, અથવા આપણે હાથ ઉપર ખણીએ તો લાલ લાલ થઈ જાય છે, કે હાથપગના તળિયામાં બળતરા થાય છે, પેશાબમાં બળતરા થાય છે, આંખોમાં બળતરા થાય છે, કે શરીરની અંદર ગરમી થાય છે, કે વારંવાર પરસેવો નીકળે છે, પેટમાં બળતરા થાય છે, એસિડિટી થાય છે, હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે, તો એવા લોકોને પિત્તને શાંત કરનારી ઔષધિ છે. તો કઈ ઔષધિ છે? પહેલી ઔષધિ છે વડ. અત્યારે ઉનાળાની અંદર વડ છે જેના ઉપર લાલ લાલ ટેટા આવે છે, તો એ વડના કૂણા કૂણા પાન હોય એ દરરોજ 3-4 પાન નાના લઈ અને સવારે ઉઠી અને ભૂખ્યા પેટે જો અનુકૂળતા હોય તો ધીમે ધીમે ચાવી 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 ચાવીને ખાઈ જવાના. બીજો નંબર છે પીપળો, જેની આપણે પૂજા કરીએ છીએ. પીપળાના જે કૂણા કૂણા પાન અત્યારે ઉનાળાની અંદર આવે છે, તો એ કૂણા કૂણા પાન છે 3-4 નાના કૂણા પાન લઈ અને સવારે નૈણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે ચાવી ચાવી ચાવીને ખાઈ જવાના. કોઈ પણ મહાદેવનું મંદિર હોય તો લગભગ ત્યાં પીપળાનું સ્થાન હોય છે, કારણ કે લોકો પીપળાની પૂજા કરે છે. પીપળાની પૂજા એટલા માટે કરવામાં આવે છે, પીપળો અને તુલસી આ બે વૃક્ષ વનસ્પતિ એવી છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે, અને એટલા માટે હિન્દુ ધર્મની અંદર આ બે વનસ્પતિનું પૂજાની અંદર સ્થાન આપવામાં આવી છે. તુલસી પણ એક ઔષધિ છે અને પીપળો પણ ઔષધિ છે, તો પીપળાના કૂણા પાન તમે આ રીતે દરરોજ ખાઈ શકો છો. એ પછી જોઈએ ત્રીજી વનસ્પતિ આવે છે લીમડો, કડવો લીમડો. તો કડવા લીમડાના કૂણા કૂણા પાન હોય તો એ 8-10 પાન લેવાના અને સવારે ઉઠી અને ભૂખ્યા પેટે કૂણા તાજા પાન ધીમે ધીમે ચાવી ચાવી ચાવીને ખાઈ જવાના. જો સવારે ટાઈમ ના મળે કે આપણે મંદિરે જઈએ 9 વાગે કે 10 વાગે, તો ચા નાસ્તો કરવાના 1 કલાક પછી પણ તમે આ પાનનો ઉપયોગ કરી શકો છો. આ ત્રણ જે ઔષધિ છે એ આપણા શરીરમાં પિત્તને શાંત કરનારી છે, એટલે કે જે લોકોને ચામડીના રોગ થાય છે એ ચામડીના રોગની અંદર અદ્ભુત પરિણામ આપે છે, તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે લોબાગાળાની કોઈ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી, કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.